કચ્છમાં બે દિવસમાં 76,116 બાળકોને ઓરી રૂબેલાની રસી અપાઈ. મહત્વની વાત તો એ છે કે કોઈ પણ બાળકમાં આડઅસર જોવા મળી નથી. મિઝલ્સ અને રૂબેલાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ આડઅસર થતી નથી. 1,34,200 બાળકોના મિઝલ્સના લીધે આખા વિશ્વમાં મરણ થાય છે અને તેની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. મિઝલ્સ અને રૂબેલાને લીધે બાળ મરણના દરમાં વધારો થાય છે, પરંતુ રસી લેવાથી તેમાં ઘટાડો કરી શકાય છે તેવું જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં તબીબોએ જણાવ્યું હતું. ગાંધીધામના બાળરોગ નિષ્ણાત ડોક્ટર નવીન ઠક્કરે કહ્યું કે ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં નવજાત શિશુઓને રૂબેલાને લીધે હૃદયરોગ, જન્મજાત બહેરા, મૂંગા અને મોતિયાના કેસો પણ વધારે જોવા મળે છે. MR કેમ્પેન કામગીરી 100% કવરેજ કરવાથી આવનાર જન્મજાત ખોટખાપણવાળા કેસોની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેએ જણાવ્યું, 2 દિવસથી MR કેમ્પેન ચાલુ છે, જેમાં કુલ 76,516 બાળકોને રસી આપવામાં આવી છે. તેમાં એક પણ બાળકને કોઈ આડઅસર જોવા મળી નથી, જેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ જિલ્લા પંચાયત તરફ જિલ્લાના તમામ 9 માસથી 15 વર્ષના બાળકોને રસીમાં આવરી લેવાના છે. તેમણે પણ વાલીઓને ખોટી અને નકારાત્મક અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. નમસ્કાર, મેરા નામ ડોક્ટર નવીન ઠક્કર હૈ. મેરે સાથ હૈ ડોક્ટર દેવેન્દ્ર ડાંગર, CDHO સાહેબ ઓર RCHO સાહેબ. મેં યે કહેના ચાહતા હું કે અભી ગુજરાત મેં મિઝલ્સ ઓર રૂબેલા કે ખિલાફ જો કેમ્પેન ચલ રહી હૈ 9 મહિને સે 15 સાલ તક કે બચ્ચો મેં ઉસકે ઇસ સમય કુછ બહોત હી દુર્ભાગ્યપૂર્ણ હૈ કે કુછ અફવાહેં વોટ્સઅપ ઓર પ્રિન્ટ મીડિયા મેં આઈ હૈ. તો મેં યે ફિર સે દોહરાના ચાહતા હું કે મિઝલ્સ ઓર રૂબેલા કી જો ટીકા હૈ, વેક્સિન હૈ, વો પૂરી તરહ સેફ હૈ, ઇફેક્ટિવ હૈ. 40 સાલો સે જ્યાદા સે યુજ મેં હૈ. 140 કન્ટ્રીજ મેં ઇસકા ઉપયોગ હો ચુકા હૈ. યે કેમ્પેન ઇન્ડિયા મેં 15 રાજ્યો મેં કરી જા ચુકી હૈ. ઇસસે યે બિલકુલ ગલત હૈ કે કોઈ ઓટિઝમ હોતા હૈ કે ડાયાબિટીઝ હોતા હૈ ઉસકી જગહ, બલ્કિ ઇસસે ઓરી યા મિઝલ્સ ઓર રૂબેલા યાની નૂર બીબી સે બચને મેં મદદ મિલતી હૈ, જિસકે કારણ કઈ બચ્ચો કી મૃત્યુ હો જાતી હૈ ઓર કઈ બચ્ચે જો હૈ ઉનકો કન્જનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ વાલે પેદા હોતે હૈ. ઇન અફવાહો પે મત આઈએ. યે પૂરી તરહ સે જો ટીકા હૈ, રસી હૈ, પૂરી તરહ સેફ હૈ. હમ સબ બચ્ચો કે ડોક્ટર્સ ઓર મેડિકલ પ્રોફેશન કી તરહ સે યે કમિટમેન્ટ હૈ કે આપકો અગર કિસી કો ભી કોઈ તકલીફ હોગી હમ ઉસકો તુરંત અટેન્ડ કરેંગે ઓર ઉસસે સંબંધ ઉસકે લિયે કોઈ ફીસ ભી નહીં લી જાયેગી. મેં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડે આપને જણાવતા આનંદ થાય છે. કચ્છ જિલ્લાની વસ્તી છે 22 લાખ અને 22 લાખ વસ્તીમાં અમારો જે લક્ષ્યાંક છે 27% પ્રમાણે 6,16,000 છે. આપના 2 દિવસીય કાર્યક્રમ ચાલે છે 16મી તારીખ અને 17મી તારીખ. એમાં 77,801 એટલે જેટલી કામગીરી થયેલા છે. એ અમારો કુલ લક્ષ્યાંકના 12.5% પ્રમાણે થાય છે. કચ્છ જિલ્લામાં આ કાર્યક્રમ 5 અઠવાડિયા સુધી ચાલવાનો છે. કચ્છ જિલ્લામાં હું છેલ્લા 9 વર્ષથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું. કચ્છ જિલ્લામાં સૌથી વધારે કેસ હું બીજા 4 જિલ્લામાં નોકરી કરીને આવેલો છું અને દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 8-9 સાલ રહેલો છું. મારા આપને ખાસ વિનંતી છે કે કચ્છ જિલ્લામાં જન્મજાત જો કોક્લિયર ડેમેજના કેસીસ થાય છે એ 2000 જેટલા છે અને જો હૃદયરોગના કેસો છે અમારા એ 2500 જેટલા છે. એટલે દર વર્ષે 500 જેટલા કેસીસ હૃદયરોગના નીકળે છે. 5 વર્ષ સુધીના બાળકો એમાં આવરી લેવાના હોય તો 2500 કેટલા કેસ જેટલા અમારા હૃદયરોગના પીડાતા છે. એ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે 15-20 વર્ષ સુધી આયુષ સુધી ટેકી પાય છે, પછી એ વચ્ચેથી એક્સપાયર થઈ જાય છે. બીજો જો પ્રશ્ન એમાં થાય છે કે જન્મજાત મોતિયા એમના પણ 250 જેટલા કેસ 5 વર્ષ નીકળે છે, એટલે 50 કેસ જેટલા દર વર્ષે નીકળે છે. મારા ખાસ વિનંતી એ છે કે જો મિઝલ્સ રસીકરણ છે અને રૂબેલાના રસીકરણ છે એ પહેલો ડોઝ 9 મહિનાથી 15 વર્ષ સુધીમાં આપવાનો છે, તો પહેલો ડોઝ એને તાત્કાલિક લેવાની જરૂર છે. બીજા 18 મહિનાથી 24 મહિનામાં લેવામાં આવશે. આ રસીની કોઈપણ જાતની આડઅસર નથી. અને કચ્છમાં જો રસીકરણનો કાર્યક્રમ પહેલાં હું જ્યારે જિલ્લામાં આવ્યા ત્યારે બહુ પુઅર હતા, પછી આપના બધાના સહયોગથી એ કામગીરી સુધારા કરીને 105% જેટલી કામગીરી થઈ છે અને રાજ્યના પ્રથમ 5 જિલ્લાઓમાં કચ્છનું નામ આવ્યું છે સારી કામગીરી માટે. અને જન્મજાત બાળકો જો આપણે નીકળે છે એને ઓપરેશન માટે અહીંથી અમદાવાદ જવું પડે છે. એક હૃદયરોગનું ઓપરેશન હોય તો 4-5 વખત UN મહેતા હોસ્પિટલમાં લઈ જવા પડે છે અને જો ત્યાં સારવાર સારા નહીં થાય તો એને આગળ મોકલવાની જરૂર હોય તો હૈદરાબાદ, ચેન્નઈ તો બેંગ્લોર પર લઈ જવાની જરૂર પડે છે.
કોકલિયર ડેમેજ કે જન્મજાત બહેરા ગૂંગા બાળકોને પણ ઓપરેશન થતા નથી એના માટે પણ લઈ જવા મળશે. વાલીઓને સમજાવવાની બહુ તકલીફ પડે છે, તેમ છતાં અહીંની પ્રજાને સારો સહકાર મળેલો છે અને આ વર્ષે અમે 885 જેટલા બાળકો શોધી કાઢેલા છે અને આ મહિના અમારા કરીબ 60 બાળકો અમે શોધેલા છે અને 8210 જેટલા બાળકોનો વાર્ષિક લક્ષ્યાંક છે. તો મને ખાતરી છે અમારી ટીમ મારફતે કે એમાં અમારા જે BHO સર છે આપણા ભુજના, BHO રાપર અને BHO ગાંધીધામ, એમને ઘણા સારી કામગીરી કરેલા છે અને અત્યારે સુધી અમારા મોટા ભાગના કેસીસ કચ્છમાંથી નીકળેલા છે, ભુજ તાલુકામાંથી નીકળેલા છે. તો દરેક હેલ્થ વર્કર, દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ભાઈ બહેન, FSW આશા બહેનો, દરેક પણ એક એક કેસ પણ કરશે તો અમે 8000ના લક્ષ્યાંકને આવી જઈશું. આપના તમામના સહકારથી આવનાર 4-5 વર્ષોમાં કચ્છમાં કોઈ જન્મજાત બાળક ખોળ ખાપણ વાળો કે જન્મજાત બહેરો ગૂંગો બાળક અથવા જન્મજાત મોતિયાવાળા બાળક જોઈ ના શકે અથવા જન્મજાત હૃદયવાળા બાળક ના થાય તે માટે અમે પ્રયાસશીલ છીએ. આપની શુભકામનાઓ સાથે હું વિનું છું. વસ્ત્રોની ખરીદી માટેની વિશ્વાસપાત્ર અને બેનમૂન જગ્યા એટલે આપની રંગ વસ્ત્ર, જેમાં ગર્લ્સમાં વેસ્ટર્ન ડ્રેસ, લોંગ ફ્રોક, બોયઝમાં બ્લેઝર સૂટ, પઠાણી સૂટ, ફૂલ સૂટ વગેરે મળી રહેશે. તેમજ અમારે ત્યાં જેન્ટ્સ વેરમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ વેરમાં વિશાળ ખજાનો, સાથે ગર્લ્સ વેરમાં વેસ્ટર્ન સૂટ, કોટન ફ્રોક, ગર્લ્સ ટોપ, પાર્ટી વેર ફ્રોક અને લોંગ ફ્રોકમાં અવનવી વેરાયટી જોવા આજે જ પધારો. સમર સેલ ફ્લેટ 30% ડિસ્કાઉન્ટ. સંપર્ક રંગ વસ્ત્રમ, શોપ નંબર 2, ગ્રીન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ જટુભાઈ વેલજી જ્વેલર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832229298. મોબાઈલ નંબર 7383531913.